નમસ્તે મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વિડીયોમાં જોશું ધોરણ 9 વિષય છે મિત્રો સંસ્કૃત, અને સંસ્કૃત વિષયની અંદર મિત્રો પાઠ નંબર છે 15મો, જેનું નામ છે સુદુર્લભમ સર્વ મનોરમા વાણી. તો મિત્રો જે સુદુર્લભ સર્વ મનોરમા વાણી નામનો જે મિત્રો પાઠ તમને આપવામાં આવે છે, એની અંદર જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ મિત્રો, પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ. એનો પહેલો પ્રશ્ન આપે છે કસ્મયચિત વિરલાય જનાયકઃ રસ રોચતે. તો મિત્રો જવાબ શું આવશે જોઈએ, કે બીભત્સ રસ, એટલે કે જે સી ઓપ્શન છે, સી ઓપ્શન સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર બીજો જોઈએ કે આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે. મિત્રો એનો જવાબ જોવા શું આવશે, તો જોઈએ મિત્રો એનો જવાબ આવશે રોજવીહી, એટલે કે જે બી ઓપ્શન છે એ બી ઓપ્શન સહી આન્સર જવાબ આવશે. પ્રશ્નમાં 3 જોઈએ કે પરસ્ય દુર્ગુણા અનુવાદ કસ્મય રોચતે. તો જોઈએ એનો જવાબ શું થશે, કે ઈર્ષ્યાગ્રસ્તાય, એટલે કે એ ઓપ્શન છે એ ઓપ્શન સાચો જવાબ આવશે. પ્રશ્નમાં 4 જોઈએ સ્નેહપૂર્ણામપી વર્ણિકે ભાવયિતું ન પારયંતી. તો જોઈએ એનો જવાબ શું હશે, મંદાહા, એટલે એ ઓપ્શન છે એ ઓપ્શન સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ એક વાક્યનો સંસ્કૃત ભાષાયા ઉત્તરમાં લિખતઃ. પહેલો પ્રશ્ન છે કર્કશ્યામ વાણી કહ કસ્મય વદતી. તો જોઈએ એનો જવાબ શું થશે, કે યહ જડઃ દુર્વ્યસનરત અલસ ચ સેવક ભવતી તસ્મય તસ્ય અધિપ પ્રાય કર્કશ્યામ વાણી કહ વદતી. બીજો પ્રશ્ન ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય કિમ રોચતે. તેનો જવાબ થશે ઈર્ષ્યાગ્રસ્તાય સ્વસ્ય ગુણાનુવાદ રોચતે. પ્રશ્ન 3 કે હિતમપી અનુશાસનમ ન સહંતે કેચેન અસૂયકા હિતમ અપી અનુશાસનમ ન સહંતે. પ્રશ્ન નંબર 4 જોઈએ જનાન આનંદયિતું કીદૃશ્યમ વાણી પ્રયોક્તવ્યા. તેનો જવાબ શું થશે, કે જનાન આનંદયિતું સંસ્કૃતા વાણી એવ સતતમ પ્રયોક્તવ્યા. પ્રશ્ન નંબર 3 જોઈએ અધુલિખિતાની ક્રિયપદાની હસ્તનભૂતકાલસ્ય લંગલકારસ્ય રૂપત્વેન પરિવર્તયત. તો જોઈએ એનો જવાબ શું થશે મિત્રો, તમારી સમક્ષ આપવામાં આવે છે રોચતે, તો શું છે હસ્તનભૂતકાળમાં અરોચત. બીજું અર્હતી તો આર્હત, સંયતે તો અસંયત, પારયંતી તો અપારયન. તો આ રીતે જવાબ થશે. પ્રશ્નમાં 4 જોઈએ નિમ્નલિખિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખતો. તો જોઈએ એનો જવાબ શું છે, સમાસ પ્રકાર તમારી સમક્ષ આપવામાં આવે છે કે હાસ્યરસ તો 6 તત્પુરુષ સમાસ, દુર્વ્યસનરત 7 તત્પુરુષ સમાસ, રુચિ સુરુચિપૂર્ણ 3 તત્પુરુષ સમાસ, ગુણાનુવાદ 6 તત્પુરુષ સમાસ, સર્વ મનોરમા ઉપર તત્પુરુષ સમાસ, અને 4 તત્પુરુષ સમાસ. તો એ તમે લખી શકો છો. પ્રશ્ન 5 જોઈએ શબ્દ રૂપૈ રિક્ત સ્થાનાની પુરાયત. તેનો જવાબ થશે જોઈએ એકવચન દ્વિવચન અને બહુવચન. તો જોઈએ સ્થાલી સ્થાલ્યવ સ્થાલ્યહ, મૃગ મૃગૈ મૃગાહ, કર્કશ્યામ કર્કશ્યામ કર્કશે કર્કશ્યાહ, પરિવારે પરિવારયોહો પરિવારે શિવ. આજે લખી શકો. પ્રશ્ન મિત્રો જોઈએ 6 નંબરનો વચના અનુસારમ ધાતુ રૂપૈ રિક્ત સ્થાનાની પુરાયત. તો જેનો જવાબ એકવચન દ્વિવચન અને બહુવચન. જો શું હશે રોચતે રોચતે રોચેતે રોચંતે. આજે જવાબ થશે રસયતી રસયતઃ રસયંતી, ભવતી ભવતઃ ભવંતી, પારયતી પારયતઃ પારયંતી. 7 જોઈએ પ્રતાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત. પહેલું જોઈએ કે જે વસ્તુ એકને ગમે છે, જે વસ્તુ એકને ગમે છે તો યત વસ્તુ એક રચ.
તો યદ વસ્તુ એકસ્મય રોચતે એ તે લખી શકાય. બીજું, માણસોની જુદી જુદી રુચિ હોય છે તો જન ભિન્ના ભિન્ના રુચિ ભૂ, તો જનાનામ ભિન્ના ભિન્ના રુચિ હિ ભવતી. ત્રીજો, સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી તો સુભાષિત અપી ન સંતોષાય, તો સુભાષિતમ અપી ન સંતોષયતી. પ્રશ્ન ચોથો, કેટલાક લોકો ઈચ્છાળુ હોય છે કેચેન જન અસૂયક ભૂ, તો કેચેન જના અસૂયકા ભવંતી. પ્રશ્ન પાંચ જોઈએ, માણસો વિચક્ષણ હોતા નથી તો જન વિચક્ષણ ન ભૂ, તો જના વિચક્ષણ ન ભવંતી. પ્રશ્ન નંબર આઠમો જોઈએ કે માતૃભાષાયા ઉત્તરાણી લિખત. પ્રશ્ન પહેલો છે કે આ સંસાર ભિન્ન રુચિવાળો છે કેવી રીતે, તો જોઈએ ને જવાબ શું છે કે ભિન્ન સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી. ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન રુચિવાળો હોય છે. એક પરિવારમાં જન્મેલા સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. જુદા જુદા પરિવારમાં જન્મેલા લોકોની તો વાત જ શી કરવી. જેમના પિતા સમાન હોય તેવા પુત્રોમાં કોઈ ગળ્યો રસ, બીજાને કોઈ ખારો રસ, તો વળી બીજાને કોઈ ખાટો રસ ભાવે છે. આ ઉપરથી જણાઈ આવે છે કે સંસાર ભિન્ન ભિન્ન રુચિ ધરાવે છે. જોઈએ પ્રશ્ન બીજો, મૃદુ અને ઋજુવાણી કોને ગમે છે, તો જોઈએનો જવાબ. તો જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારયુક્ત હોય છે તેની મૃદુ અને ઋજુ સરળવાળી ગમે છે. પ્રશ્ન ત્રીજો જોઈએ મિત્રો, ઈર્ષાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે, તો ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. શું ગમે છે? ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. પ્રશ્ન નંબર ચાર જોઈએ, સભામાં જઈને કેવું બોલવું જોઈએ, તો જોઈએનો જવાબ. તો મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે. પ્રશ્ન નંબર પાંચમાં જોઈએ, સ્નેહપૂર્ણ વાણીને પણ કોઈ અનુભવી શકતું નથી, તો શું કહે છે કે મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસ તો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. જોઈએ હવે તો મિત્રો, આ રીતે આપણે આ ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 15ના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું સંપૂર્ણપણે આપણે વિડીયો સોલ્યુશન એ પૂરું કરી છે. જો આ તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો, વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.